ભરૂચ પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. પોલીસ તાલીમ કેન્દ્ર ભરૂચ ખાતે તાલીમ લઈ રહેલ હથિયારી મહિલા લોકરક્ષકની બેઝિક તાલીમ પૂર્ણ થતાં કુલ 234 મહિલા લોકરક્ષકોને દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ લોકરક્ષક દળની કામગીરીને બિરદાવી હતી. દીક્ષાંત સમારોહમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ, વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિત જિલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો અને પ્રજાજનોએ આ અવસરની પરંપરાને નિહાળી પરેડ દરમિયાન વાતાવરણ તાળીઓના ગડગડાટ કરી દીક્ષાંત ગુંજી ઉઠ્યું હતું. તેમ ઉપરાંત તમામ જે વ્યાખ્યાતાઓ છે એ લોકો અને ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર્સ જે લોકો છે એ લોકોએ 8 મહિના આ કેડેટ્સને તાલીમ આપી અને એ લોકોને પોલીસમાં આવકાર્યા છે અને એ લોકોએ તૈયાર કર્યા છે. આ 8 માસની તાલીમ દરમિયાન એ લોકોએ ઘણા પ્રકારની તાલીમ અહીંયા પણ લીધી છે અને બહાર પણ ગયા છે. એ પીટી પરેડ હોય, હથિયારની તાલીમ હોય, અનામ કોમ્બેક્ટ હોય, આ તમામ વિષયો ઉપર આ કેડેટ્સ અહીંયા તાલીમ મેળવી છે. ઉપરાંત જ્યારે નર્મદા જિલ્લામાં ઘણા બધા પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું એ પરિસ્થિતિના નિર્માણમાં પણ આ લોકોએ તાલીમ મેળવીને પોતાનું યોગદાન પણ આપ્યું છે. એ નર્મદા નદીની જે 18 કિલોમીટરની રૂટ માર્ચ હતો તે પરિક્રમા, એ પરિક્રમા પણ આ કેડેટોએ કરેલી છે. કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુનો બંદોબસ્ત કઈ રીતે થાય, એમાં કયા પ્રકારની પોલીસની વ્યવસ્થા હોય છે, કઈ રીતે વાઇટલ ઇન્સ્ટોલેશનને આપણે સુરક્ષિત રાખવાનું હોય છે તેની પણ તાલીમ આ કેડેટોએ લીધેલી છે. આ લોકોએ સીપીઆરની તાલીમ લીધી છે કે લાઈફ સેવિંગ, માત્ર સુરક્ષા નહીં પણ જીવ પણ ક્યારે કોઈ ઇમરજન્સીમાં કેવી રીતે બચાવો એના માટે પણ એ લોકોએ સીપીઆરની ને મેડિકલ તાલીમ લીધી છે. મને ગર્વથી કહેવાનો એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે આ કેડેટ્સોએ માત્ર તાલીમ નથી લીધી, એ લોકોએ એનું યોગદાન તાલીમમાં પણ આપેલું છે. જ્યારે નર્મદા નદીના કાંઠે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે પોલીસ ખડે પગે હતી, ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ જ્યારે લોકોને ઇવેક્યુએટ કરતી હતી, સુરક્ષિત જગ્યા ઉપર મોકલતી હતી અને જ્યારે એને બેઝિક એમ્યુનિટીઝ, જમવાનું, બીજી વસ્તુઓ પહોંચાડતી હતી, ત્યારે મારા આ કેડેટોએ જિલ્લા પોલીસને સાથે રહીને બંદોબસ્ત પણ કર્યો છે અને સેવા પણ કરી છે. અને આ એ લોકોનું યોગદાન આ જીવન અહીંયા યાદ રહેશે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું. ઉપરાંત એક વિષય આપના ધ્યાન ઉપર મૂકું છું કે જ્યારે નહીં થયું હોય એવા પ્રકારનો નવરાત્રિનું એક આયોજન આ પોલીસ હેડક્વાર્ટરમાં અહીંયા થયું હતું અને આ જ ગ્રાઉન્ડ ઉપર જ્યાં આપણે પરેડ જોઈ રહ્યા છે એ જ ગ્રાઉન્ડ ઉપર નવરાત્રિ 2023, જેને આપણે સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ કીધું હતું, એક આયોજન કર્યું હતું. અને આ કેડેટ્સ જે હતા એ લોકો આયોજક પણ હતા, એ લોકો સુરક્ષા પણ કરતા હતા અને એ લોકો એન્જોય પણ કરતા હતા. એ લોકોએ પોતાની જવાબદારી સમજી અને રોજ સિલેક્ટેડ કેડેટ્સે એ લોકોએ ગરબા છોડી અને પોતાની જવાબદારી પૂર્વક એ લોકોએ બંદોબસ્ત પણ કર્યો છે. એટલે આ મારું આયોજન એ લોકોએ સફળતાપૂર્વક પૂરું કરવામાં આ લોકોનું ખૂબ જ મોટું યોગદાન છે. જ્યારે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સર અહીંયા આવ્યા ત્યારે એ લોકો ખાસ કેડેટને મળવા આવ્યા અને કેડેટને મળ્યા ત્યારે એમણે કીધું કે કેડેટ્સની ટ્રેનિંગ બરાબર ચાલી રહી છે. આ ટ્રેનિંગમાં એમને પણ પોતાનો માર્ગદર્શન આપવામાં આવ્યું છે. 15 ઓગસ્ટના ઉજવણી જ્યારે કરવામાં આવી ત્યારે આ કેડેટ્સે માત્ર પરેડ નથી કરી પણ એ પરેડ ગ્રાઉન્ડ ઉપર એ લોકોએ પોતાના કર્તવ્ય અને એ લોકોને પોતાની આવડત પણ બતાવી છે, જેમાં એ લોકોએ રાઇફલ ડ્રિલ, પિરામિડ ઇવેન્ટ અને તલવારબાજીનો પણ એક ભવ્ય શો આયોજન કર્યું હતું. એક સમય એવો હતો કે જાણે ગણેશ વિસર્જનનો બંદોબસ્ત ભરૂચમાં બહુ મોટો હોય છે. હું જાતે એનો સાક્ષી છું કે જ્યારે બંદોબસ્તનું વિસર્જન હતું ભાડભૂતમાં, એ ભાડભૂતના વિસર્જન વખતે આ લોકોને જ્યારે બંદોબસ્ત અને તાલીમ માટે મોકલ્યા હતા ત્યારે આ કેડેટ્સ છોકરીઓ થઈને રાત્રે આખી રાત એ લોકો જાગીને એ લોકોએ બંદોબસ્ત કર્યો છે અને એને તાલીમ પણ મેળવી છે અને એ લોકોએ પોલીસના ભરૂચ પોલીસને સહયોગ પણ કર્યો છે.